સોરી આ થોડું મોડું થઈ ગયું. કાર્યક્રમ શરૂ થઈ ગયો? શરૂ નહીં, પૂરો થઈ ગયો. હે, આટલું જલ્દી? દર વખતે હું મોડું જ કરી દઉં. અરે, આપણા હટું પૂરો થઈ ગયો એટલે કે જ્યાં લગન અંદરથી બોલાવવાની આપણને, ત્યાં લગન આપણે હંધા અહીંયા જ રહેવાનું છે. એટલે હું કઈ સમજ્યો નહીં. એટલે આ પ્રોગ્રામ છે ને સ્ત્રીઓનો છે, એટલે જ્યાં સુધી અમનો પ્રોગ્રામ પતે નહીં ને ત્યાં સુધી આપણે બહાર બેસવાનું. જેવી આપણી જરૂર પડશે ને એટલે આપણને બૂમ પાડીને બોલાવશે. પણ તમે ક્યાં એકલા? બસ મમ્મી આવે જ છે, ધારા હાટું કઈક લેવાનું બાકી છે એટલે એ આવે છે. અચ્છા, તો એક કામ કરું, હું ઓફિસે જઈને આવું. આવું હે ને? અને પછી નવી કઈ ઓફિસ શરૂ કરી? લોકોના વીમા પાસ કરવાની? કાકા, મારા પ્રત્યેનો તમારો ગુસ્સો વ્યાજબી છે, મને કાંઈ ખોટું નથી લાગે. મારા લીધે તમારું જે કંઈ પણ નુકસાન થયું છે એને ભૂલવામાં થોડો ટાઈમ લાગશે. ભલે મેં તમારી એક એક પાય તમને પાછી ચૂકવી દીધી, પણ મનમાં જે ગુસ્સો છે ને એને જતા વાર લાગશે. કાકા, તો પણ હું તમારા હંધાઈની માફી માંગુ છું, મને માફ કરી દો. અરે મહર્ષિભાઈ, આ શું કરો છો? અરે પગે ના પડો. કાકા, અનુભવે મને હંધુંય શીખવાડી દીધું છે કાકા, કે કોણ પોતાનું છે અને કોણ પારકું. હું આજે મારા પગ પર ઊભો છું તો એનું એકમાત્ર કારણ રુદ્ર છે. જો રુદ્ર ના હોત તો હું મારા ભૂલોના ખાડામાંથી ક્યારેય બહાર ન નીકળત. બસ હવે મારી એક જ વિનંતી છે કાકા, તમારા મનમાં મારા માટે જેટલો ગુસ્સો છે ને એ હંધાય ગુસ્સાને હું પ્રેમમાં ફેરવી દઈશ. બસ મને થોડો સમય આપો, તમારા હંધાયનો વિશ્વાસ હું જીતીને જ રહીશ. એક વાર મને માફ કરી દો. માફ કરી દીધા મહર્ષિભાઈ, તમને માફ કરી દીધા. સૂરજ ને રથેડેથી ઉતર્યા રે મારી રાંધલ માં. સૂરજ ને રથેડેથી ઉતર્યા રે. હું કેવી લાગું છું? એકદમ રૂપાળી રાધા જેવી લાગે છે. બેટા, વર્ષાબેન કેમ હજી સુધી આવ્યા નથી? ચાલે જરા એમને ફોન કર ને. હા હા, ચાલ બેટા, ચાલ. રુદ્રભાઈ, માં સાહેબ આવી ગયા છે. સો વર્ષના થાવ થવા વાળા બાળકના પપ્પા. અરે મહર્ષિભાઈ આવ્યા છે. રુદ્ર, શાળાની મહેમાનગતિ બરાબર કરે છે કે નહીં? હા, ઓ સારી રીતે કરી રહ્યો છે માં સાહેબ. રુદ્ર, મહર્ષિભાઈએ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો આપણા રુદ્રની મહેરબાની. મહેરબાની તો મહાદેવની મહેતા, મારી શેની? જોયું, આજ તો મોટા છે અમારા રુદ્રની, કે જમણા હાથે મદદ કરે અને ડાબા હાથને ખબર ન પડવા દેતો. અરે રુદ્ર, અમે મોડા તો નથી પડ્યા ને? અરે ના ના, હમણાં જ અંદાય મહેમાન આના શરૂ થયા છે. જોયું, અમે સમય ક્યારે નથી ચૂકતા.
ઓળખા પણ ક્યારેક ક્યારેક માણસ ઓળખવામાં ચૂકી જઈએ છે બરાબર ને મહર્ષિભાઈ અરે આંખું તો ઊંચી કરો ખરું કે નહીં અરે હા હવે તો તમારા સારા દિવસો આવી ગયા છે ને કાઈ હા એ અંધોઈ રુદ્રકુમારના પ્રતાપ રુદ્ર આ હારું કર્યું તમે ને આમે આપણા લોકો દુખી થતા હોય તો આપણને ચેને ન પડે પણ એક વાત કહીએ રુદ્ર તને ઘણા એવા હગા હોય છે કે ઈ આપણને મોતના મોંમાંથી પાછા ખેંચી લે છે ને ઘણા હગા એવા હોય છે જે આપણને મોતના મોંમાં ધકેલી દેતા હોય છે ખરું કે નહીં મહર્ષિભાઈ અરે વાહ મહર્ષિભાઈ તમારી આંખો એકદમ કમાલની છે હા કે તમારા મનમાં ગમે ઈ હાલતું હશે પણ ઈ તમારી આંખોમાં ન દેખાતું લે હાલો હવે અમે અંદર જઈએ એ તો ખરેખર અમારે મોડું થઈ જશે હાલો મા સાહેબ મારથી રુદ્રની સામે મોઢું ખોલી દીધું તો મેતા એવું નહીં કરે કારણ કે યા મા સાહેબને બહુ સારી રીતે ઓળખે છે અને એને બહુ સારી રીતે ખબર છે કે એની લગામ હજી અમારા હાથમાં છે અને મહર્ષિના જીવનમાં માંડ આવેલા સારા દિવસોની કિંમત છે ઈ નહીં કેટલીક વાયતું આંખોથી કે વાયતુથી જાહેર કરવામાં ન આવે ને એની જ મજા હોય છે એટલે જ મહેતા ક્યાં કેટલું મોઢું ખોલવું ક્યાં કેટલું બોલવું ને ક્યાં શાંત રહેવું ને ઈ તમારે શીખવું પડશે કે તારો હાથ ફર્યા પછી તારા સારા એકદમ શાંત થઈ ગયા છે અમને લાગે છે કે હવે એમને સમજાઈ ગયું છે કે શાંત અને ચૂપ રહેવામાં જ ભલાઈ છે વધારે કૂદીએ તો ક્યારેક પછડાઈ જાય છે માં સાહેબ તમે ચિંતા ન કરો ભૂતકાળનું કોઈ રહસ્ય હું છતું કરીશ તો મારું ભવિષ્ય બગડશે એ સમજણ આવી ગઈ છે મારામાં શાબાશ હાલો આપણે અંદર જઈ આ હંધુ અમે મારી દી અમે અમારા ધારા વહુહાટુ આ કિંમતી શણગાર લઈને આવ્યા છીએ આ થનાર દાદી મોડા તો નત પડ્યા ને એટલે ટાઈમસર પૂગી ગયા ને અમે હા હા માં સાહેબ લ્યો આ કિંમતી શણગાર લઈ લે મમ્મી માફ કરજો હા થોડું મોડું થઈ ગયું
એમ શું છે કે આ ધરાહટું ગજરો લેવાનો રહી ગયો તો ને એટલે લે બેટા ભવ્ય હું તૈયાર થઈને આવું હા માસાએ તારે તૈયાર કરીને આવીએ હા હાલો ભાઈ અરે મમ્મી હું તૈયાર થઈને નીચે આવવાની જ હતી તમે લોકો શું લેવાનું ઉપર આવ્યા બેટા મારી એક વાત માનશે આજના આટલા સારા પ્રસંગે શું લેવાને આપણે કોઈનું દિલ દુભાવવું જોઈએ તો તો એમ કે મારી ઈચ્છા છે કે આજે તું માં સાહેબે લાવેલો શણગાર પહેરે મમ્મી આજના દિવસે પિયરનો શણગાર સજવાનો હોય ને તો આજ મારા પિયરનો શણગાર છે પણ બેટા એ પણ તારી માં જ છે ને અરે તમે બંને કેમ એક ને એક જ વાત કરી રહ્યા છો તું એમ ઈચ્છે છે ને કે તારે પિયરથી લાવેલા કપડા પહેરવા જ તો ઠીક છે પણ બેટા તારી માની એક વાત તો માન કે સાડી ભલે તું અમારી લાવેલી પહેરે પણ બેટા બાકીના હંધાય ઘરેણા તો મા સાહેબના દીધેલા પહેર જો મમ્મી બેટા આ એક માની વિનંતી છે આટલી વાત નહીં માને ખમ્મા ખમ્મા હો રાંદલ માત માડી હું તું પ્રેમી ઉતારો તારી આરતી રે શું કહીએ અમે તમને આજે આજે અમે બહુ જ ખુશ છીએ તમને કોઈની નજર ન લાગી જાય તારી જ નજર લાગશે બીજા કોની લાગે હે આવું કા બોલો છો તમે હા હું એટલે બોલું છું કેમ કે આ હંદોય પ્રસંગ તો એડે ગયો હે દીકરી
પિયર થી આવેલા શણગાર પહેરે પણ આઈ આઈ તો બે બે પિયર થી આવેલા શણગાર પહેર્યા છે ના ના હું તો એમ કહું છું કે આ જન્મના પ્રમાણપત્રમાં માતાનું નામ વર્ષાબેન વિદ્યાધર ઉપાધ્યાય અને પિતાનું નામ વિદ્યાધર ઉપાધ્યાય નથી લખેલું હે આજ વાત પૂરી થઈ જાય છે ભાનુમતી આજના શુભ પ્રસંગે આવી વાતો ન કરો ને તો હારું હું એ જ વાતો કરું છું જે છે ભવ્યા બેટા આ ત્રણ જણાનો ફોટો પાડને આવો 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 અરે આવો આમ ઉભા રહ્યો તમારી દીકરી જોડે ઉભા રહ્યો હા આ ઉભા રહ્યો ઉભા લે ફોટો પાડ અરે ફોટો પાડ તું આ ત્રણે જણાનો ફોટો પાડ વાહ હસો હસો સરસ હવે આ ફોટો સાચવીને રાખવાનો હો આ શું છે કે આવનાર બાળકને ખબર તો હોવી જોઈએ ને કે એની પહેલી નાની કઈ અને બીજી નાની કઈ એ આ શું કરે છે તું એ એક તો આ પ્રસંગમાં આવીને વિધિઓમાં બેસીને હંદોય પ્રસંગ મારો ખરાબ કરી નાખો અને વળી પાછી તું એના માથે હાથ મૂકી રહી છે અમે એના માં છીએ તો એના માથે હાથ ન મૂકી શકીએ અમે ના આ તારી પાછળ જો મંજુબેન ને જો જોઈએ ને મંજુબેન ને કોઈ પણ વિધિઓમાં બેઠા નહીં ને કારણ કે વિધવાઓ શુભ પ્રસંગોમાં સામેલ નથી થતી ભાનુમતી તકલીફ નથી થતી જેટલું જોઈ રહી છું ને એનો કરતા તો કઈક વધારે જ દેખાય છે મને મોટા મંગળસૂત્ર નો ધણી કોણ છે એ તો ક્યાંય નથી દેખાતો મને સમજી